नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો નવસારી લાઈવ। સ્વાગત છે તમારું અમારા ખાસ અહેવાલ ક્રાઇમ રિપોર્ટમાં। તો શરૂઆત કરીએ આજના સમાચારોથી। જલાલપુર તાલુકાના દાંડીના દરિયાકાંઠેથી 3 ઓગસ્ટે બપોરે 4 વાગે દરિયામાં તણાઈ આવેલ એક 31 વર્ષના અજાણ્યા ઇસમનો કોવાઈ ગઈ મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે પોલીસે આ અજાણ્યા મૃતદેહની ઓળખનો પ્રયાસ કરવા છતાં તેના વાલી વારસો ન મળતા તેની ઓળખ શક્ય બની ન હતી। જો કે મૃતકે શરીરે લાલ ભૂરા સફેદ રંગનો હાફ બાયનો ચેક્સવાળો શર્ટ, કમરે ભૂરા રંગનું જીન્સનું પેન્ટ પહેરેલ છે। તેના ડાબા હાથે દિલ આકારના છુંદડામાં અંગ્રેજીમાં એસ અને જમણા હાથે હનુમાનજીનું છુંદડું તેમજ દિલના છુંદડામાં અંગ્રેજીમાં એમ અક્ષર લખેલ છે, જેને પગલે જલાલપુર પોલીસે અકસ્માત મોત દાખલ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું। ત્યારે આ અંગેની તપાસ જલાલપુર પોલીસના ઇન્ચાર્જ પીઆઈ પીઆર કરણને સોંપવામાં આવી છે। તો બીજી તરફ નવસારીમાં નગરપાલિકાએ પકડેલ રખડતા ઢોરોને છોડાવી જતા માથાભારે ઇસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે। નવસારીમાં રસ્તા પર રખડતા ઢોરો ટ્રાફિકને અડચણરૂપ થવા સાથે ઘણીવાર અકસ્માતનું કારણ પણ બને છે। ત્યારે રખડતા ઢોરો દ્વારા ઊભી થતી આવી સમસ્યાઓના નિવારણ માટે નવસારી વિજલપુર પાલિકા દ્વારા શહેર વિસ્તારમાંથી રખડતા ઢોરોને પકડી ડબ્બે પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી અંતર્ગત 3 ઓગસ્ટે બપોરે 2-1 વાગ્યાના અરસામાં પાલિકાની ઢોર પકડના ટીમના ઢોર ડબ્બાના ચાલક નિલેશકુમાર પટેલ, કામદાર નયનભાઈ રાઠોડ, જીતેન્દ્ર ચૌહાણ, રણજીત હળપતિ વગેરે પાલિકાના જમાલપુર વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવા જમાલપુર વિસ્તારમાં ફરી રહ્યા હતા અને બપોરે 4-1 વાગ્યા સુધીમાં તેમણે 6 જેટલી ગાયો અને 3 બળદને પકડ્યા હતા। ત્યારે 4 વાગ્યાના અરસામાં વાઘા ભરવાડ નામના એક ઈસમે આવી ઢોર ડબ્બામાંથી એક ગાયને ઉતારી લઈ ગયો હતો। બાદમાં બાઇક પર આવેલ અન્ય એક ઈસમે ઢોર ડબ્બામાંથી 2 ગાયોને ઉતારી લઈ ગયો હતો। આમ આ 2 ઈસમો પાલિકાની ટીમે પકડેલ રખડતી ગાયોને પાલિકાની ટીમના કબજામાંથી બળજબરીપૂર્વક છોડાવી ગયા હતા। ત્યારે આ અંગે પાલિકાની ઢોર પકડનારી ટીમના જીતેન્દ્ર ચૌહાણે તેમના ઉપરી અમીન ગુલામ રસૂલ શેખને જાણ કરતા અમીન શેખે ગેરકાયદે ગાયોને લઈ જનારા વાઘા ભરવાડ સહિતના આ બંને માથાભારે ઈસમો વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીએસઆઈ NB સોલંકી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। આ સાથે વાંસદા પોલીસે તાલુકાના બોરિયાથી જુગારા મારનારા 2 આરોપીઓને પકડ્યા છે। વાંસદા તાલુકાના બોરિયાજ ગામના નીચલા ફળિયામાં ફળિયાના જ 2 ઈસમો મજૂરી કામ કરતા 32 વર્ષીય ગણેશ મગજીભાઈ ગાવિત અને 27 વર્ષીય યજ્ઞેશ ધીરુભાઈ ગાવિત ખુલ્લામાં વલ્લી મટકાનો આંકડા પર જુગાર રમાડતા હતા। ત્યારે વાંસદા પોલીસે સ્થળ પર છાપો મારી આ બંનેને આંકડાનો જુગાર રમાડતા ઝડપી લઈ તેમની પાસેથી રોકડ રૂપિયા 11,420 અને રૂપિયા 9,000ની કુલ કિંમતના 2 મોબાઈલ સહિત કુલ રૂપિયા 20,420નો મુદ્દામાલ કબજે લઈ બંને જુગાર રમાડનારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના ઇન્ચાર્જ પીએસઆઈ પીવી વસાવા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। ત્યારબાદ ચીખલી પોલીસે આલીપોરના બુટલેગનને ત્યાંથી 43,000નો દારૂ ઝડપ્યો છે। ચીખલી પોલીસના પીઆઈ પીજી ચૌધરી અને પીએસઆઈ ડીઆર પઢેરિયા અને તેમની ટીમ ચીખલી પોલીસના હદમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ તાહિર અલીને સંયુક્તપણે બાતમી મળી હતી કે આલીપોરના મજીવેડ ફળિયામાં રહેતા બુટલેગર વિજય સુરેશભાઈ પટેલે તેના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે। ત્યારે આ બાતમીના આધારે પોલીસે છાપો મારતા વિજય પટેલના ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અને બિયરની મળી કુલ 316 નંગ બાટલીઓનો રૂપિયા 43,095ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો। જો કે બુટલેગર વિજય પટેલ ઘરે મળ્યો ન હતો ત્યારે પોલીસે મળી આવેલ દારૂનો જથ્થો કબજે લઈ વિજય પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે। તો બીજી તરફ કોવિડ-19 જાહેરનામાના ભંગ બદલ ચીખલી તાલુકાના 3 ઈસમો સામે ગુનો નોંધાયો છે। કોરોના મહામારીને પગલે હાલ કોવિડ-19ની માર્ગદર્શિકા અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે, જે મુજબ કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાને ફરજિયાતપણે અનુસરવાની રહે છે। ત્યારે 3 ઓગસ્ટના રોજ ચીખલી તાલુકાના સાદકપુરથી ખેરગામ તરફ જતા રોડ પર થઈ ચીખલી તાલુકાના અગાસી ગામનો 36 વર્ષીય અસલમ ઇકબાલભાઈ દબાળ પોતાની મોટરસાઇકલ પર અન્ય 2 ઈસમને બેસાડી જઈ રહ્યો હતો। એક જ બાઇક પર ટ્રિપલ સીટ સવારી કરી બાઇક સવારોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાણવી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરેલ હોવાથી પોલીસે બાઇક ચાલક અસલમ વિરુદ્ધ
જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે ચીખલી પોલીસના હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત અમલસાડ વિસ્તારના સરીખુરત ગામેથી 8 જુગારીઓ ગંજીપાનાનો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા હતા, ત્યારે આ 8 ઇસમો હળપતિ સમાજના હોવાથી ગામના 3 હળપતિવાસમાં સોંપો પડી ગયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગણદેવી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હિરલભાઈ અમલસભાઈ, આઉટપોસ્ટ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ રામુભાઈ પટેલ સાથે અમલસાડ પોલીસ ચોકીની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રામુભાઈ પટેલને બાતમી મળતા સરીખુરત ગામે રેડ કરતા સલાડ ફળિયાના હળપતિવાસ પાછળની ખુલ્લી જગ્યામાં ગંજીપાનાનો જુગાર રમતા 8 ઇસમો ઝડપાઈ ગયા હતા. ત્યારે આ 8 ઇસમોના નામ કંઈક આ મુજબ છે: જયેશ રમણભાઈ હળપતિ, કલ્પેશ નટુભાઈ હળપતિ, દલપત નરસિંહ હળપતિ, સુરેશ રમણભાઈ હળપતિ, કિરણ રમણભાઈ હળપતિ, ભીખુ છનાભાઈ હળપતિ, પ્રવીણ છણાભાઈ હળપતિ અને રાકેશ ઈશ્વરભાઈ હળપતિ. તેઓ પાસેથી અંગ અને જડતી લેતા રૂપિયા 2010 અને દાવ પરના રૂપિયા 240 મળી કુલ રૂપિયા 2250નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબજે લીધા હતા અને પોલીસે જુગારનો ગુનો નોંધી વધુ તપાસ અમલસાડ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ રામુભાઈ પટેલ કરી રહ્યા છે. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો? આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો. ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.